વલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી પાસે તમારી સાથે એક ગ્રેટ ઓલિમ્પિયન ઉઝેઇન બોલ્ટની વાત કરવા માંગુ છું. અને જેવું હું તમને નામ કહીશ કે તરત જ તમને ખ્યાલ આવશે ઉઝેઇન બોલ્ટ કોણ છે. ઉઝેઇન બોલ્ટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ. 2008, 2012, 2016 ઉસેન બોલ્ટની જો સ્પીડ તમે ગણો માઇલમાં કહેવા માંગુ છું તો એ 27 માઇલ પર આવરની સ્પીડે એ દોડી શકે છે. કિલોમીટરની વાત નથી કરતો, માઇલની વાત કરું છું. 27 માઇલ પર આવર. અને જો કેટલું રન કરે છે તો તમને અંદાજ આવે તો 1 માઇલ એટલે 1600 મીટર થાય. 1 માઇલ એટલે ઇક્વલ ટુ 1600 મીટર થાય. નાઉ તમે બાઇબલમાં જુઓ તો એ જ રીતે એક પ્રભુના સેવકની વાત છે. પહેલું રાજા એનો 18મો અધ્યાય અને એમાં એલિયાની વાત આવે છે કે જ્યારે એલિયા અહાબ રાજાને કહે છે કે વરસાદ આવી રહ્યો છે, તારા રથમાં બેસીને તું જા. અને તે વખતે એ લોકો માઉન્ટ કાર્મેલ પાસે હતા અને માઉન્ટ કાર્મેલથી અહાબ રથમાં બેસી અને ઇઝરાયલ જાય છે. અને કહે છે, બાઇબલ કહે છે કે એલિયા એની આગળ દોડે છે અને રથને પણ રથની આગળ દોડે છે. હવે જો પર્સપેક્ટિવમાં સમજવા માંગો તો માઉન્ટ કાર્મેલથી ઇઝરાયલનું ડિસ્ટન્સ લગભગ 20 માઇલ છે. 1 માઇલ નહીં 2 માઇલ નહીં અને એ 20 માઇલ એલિયા રથની આગળ દોડી શકે છે. અને તે વખતે જે રથ હતા એ 35 માઇલ પર આવરની સ્પીડે દોડી શકતા હતા. એનો અર્થ એલિયા 35 માઇલ પર આવરની સ્પીડ કરતા વધારે સ્પીડે દોડતો હતો અને 20 માઇલ એટલી સ્પીડનો પેસ રાખી શક્યો. ઇટ્સ હ્યુમનલી ઇમ્પોસિબલ. મનુષ્ય દ્રષ્ટિએ, મનુષ્ય શક્તિથી એ ઇમ્પોસિબલ છે. બાઇબલ કહે છે કે ઈશ્વરનો હાથ એના પર હતો, દેવનો આત્મા એના પર હતો અને એ દેવના આત્માના સામર્થ્યથી તે અદ્ભુત કામ કરી શક્યો. શા માટે બાઇબલમાં એલિયા રથની આગળ દોડે છે એ બાબત નોંધવામાં આવેલી છે. તમને ખબર નહીં હોય પણ ઇઝરાયલ જે જગ્યાએ અહાબ રાજા રહેતો હતો એ ફેમસ હતી એ જગ્યા. શાના માટે? લોખંડના ચેરિયટ માટે. આયર્ન ચેરિયટ્સ હોય એના માટે એ જગ્યા ફેમસ હતી. ઇઝરાયલ એટલે કહેવાય કે સ્પીડ અને સ્ટ્રેન્થ, લોખંડના ચેરિયટ્સ હતા. હું ને તમે મારા જીવનમાં ઘણી વાર જોઈએ છીએ ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો છે, ઘણી બધી મુશ્કેલીઓ છે કે એને આપણે આઉટરન નથી કરી શકતા. એ હંમેશા જાણે આપણી સાથે સાથે જ રહે છે, આપણે એનાથી આગળ નથી વધી શકતા. એલિયા પ્રભુના સામર્થ્યથી રથની આગળ, આયર્ન ચેરિયટ્સની આગળ દોડી શકે છે અને આઉટરન કરે છે. અને હ્યુમનલી પોસિબલ નથી. એ જ પ્રમાણે મારાના તમારા જીવનના પ્રશ્નો માટે, મુશ્કેલીઓ માટે, તકલીફોમાંથી જો આપણે એમને આગળ નીકળી જવું છે તો એક જ બાબત છે કે દેવના સામર્થ્યની જરૂર પડે છે. અને એવું નથી બાઇબલ કે ખાલી એલિયાને જે સામર્થ્ય આપે છે કે પ્રભુ પોતાના પસંદ કરેલા લોકોને આપે છે. પ્રભુની પાસે ભેદભાવ નથી. પ્રભુ એમને જેટલો પ્રેમ કરતા હતા એટલો જ પ્રેમ તમને અને મને કરે છે. પ્રશ્ન ક્યાં આવે છે? શું હું ને તમે મારા પ્રશ્નો પ્રભુના હાથમાં સોંપવા તૈયાર છીએ? હું ને તમે શું પ્રભુને એલાવ કરીએ છીએ કે પ્રભુ તું મારા જીવનમાં કાર્ય કર? અને જો તમે પ્રભુને એલાવ કરો છો આપણા જીવનમાં કાર્ય કરવા માટે તો પ્રશ્નો અને મુશ્કેલીઓ પાછળ રહી જશે, તમે એની આગળ દોડી જશો. એ લોકો મુશ્કેલીઓ તમને કેચઅપ નહીં કરી શકે, તમારા પ્રશ્નો તમને કેચઅપ નહીં કરી શકે. યુ વિલ આઉટરન યોર ઇશ્યુઝ એન્ડ યોર પ્રોબ્લેમ્સ. આશા રાખું છું તમે આજે નિર્ણય કરો અને પ્રભુને તમારા જીવનમાં કાર્ય કરવા દો અને પ્રભુને તમારી બાબતો સોંપો. યુ વિલ હેવ વિક્ટરી ઇન જીસસ નેમ.